કેમ છો બાળ મિત્રો મજામાં ને હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો આપણે વનપરી પાઠ પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા આજે આપણે સ્વાધ્યાય પોથીમાં કેટલાક પ્રશ્નો કરીશું તમારે ધ્યાનથી જોવાનું છે અને તે જ પ્રમાણે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે ચાલો તો આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ પ્રથમ પ્રશ્ન આપણો વિકલ્પનો છે છે વિકલ્પ બાળકોએ બગીચામાં કઈ રમતો રમી અ આંબલી પીપળી બ સંતા સંતાકુકડી અંતાક્ષરી પકડદાવ કે મારડડી કઈ રમત રમતા હતા બાળકો બગીચામાં સંતા કુકડી અંતાક્ષરી કઈ રમત સંતા કુકડી અંતાક્ષરી એટલે કે બ ઓપ્શન વનપરીના કહેવા મુજબ છોકરીઓ કયા છોડને અડકી ગલગોટો અને જાસ્મીન મહેંદી અને લીમડો મહેંદી અને ઘાસ આંબો અને લીમડો વનપરીના કહેવા મુજબ છોકરીઓ કયા છોડને અડકી અ ગલગોટો અને જાસ્મીન એ લોકો વન પરિની રમત રમતા હતા ને તેમાં કોઈ પણ અડકવાનું એવું હતું એમાં એ લોકો ગલગોટો અને જાસમીન ને અડક્યા છોકરીઓ ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ દીદી બગીચામાં કોના પર બેઠી હતી અ બાકડા પર બ ફૂલ પર ક ઘાસ પર ડ ઝાડ પર ક્યાં બેસી હતી દીદી ઘાસ પર ક્યાં બેઠી હતી ઘાસ પર એટલે કે ઓપ્શન હવે ચોથો પ્રશ્ન જોઈએ જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે લીમડો આંબો આસો પાલવ કે વડ કયું તો ડ વડ આવે છે આપણે આગળનો પ્રશ્ન જોઈએ બગીચામાં નીચેનામાંથી કયો છોડ જોવા મળતો નથી બગીચામાં કયો છોડ જોવા ન મળે ગુલાબનો તો જોવા મળે ઘઉંનો જોવા મળે નહી બ આવશે ઓપ્શન કઈ વનસ્પતિની દાઢીને આપણે દાંતણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ આંબો વડ બાવળ કે આસોપાલવ શું આવશે બાવળ દાતણ તરીકે આપણે બાવળના દાંતણનો ઉપયોગ કરીએ ને સવારે હમ કોના પરનો તોરણ બનાવવા વપરાય છે લીમડાના વડના આસો પાલવના કે કેળના આપણે તોરણ બનાવીએ ને દિવાળી પર કોઈ સુસંગે આપણે તોરણ બનાવીએ તો શેના બનાવીએ આસો પાલવના એટલે કે ક ઓપ્શન આવશે ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે તુલસી બોગનવેલ ગલગોટો કે કરેણ ઔષધ તરીકે એટલે કે આપણે ઉકાળામાં નાખીએ ને એના તુલસી અત્યારે આપણે કોરોના માં આપણે તુલસીનો ઉકાળો પીએ છીએ ને આપણે હમ ઔષધ તરીકે ઉપયોગી છે એટલે કે ઓપ્શન આવશે બધા એ કરવાનું છે મારી સાથે હવે બીજો પ્રશ્ન શું છે અહિયાં ખાલી જગ્યા છે પ્રથમ છે ખાલી જગ્યા સપાટી વાળી વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય છે કઈ સપાટી ની છાપ આપણે સારી રીતે પાડી શકીએ છીએ ખરબચડી કેવી સપાટી ખરબચડી પલંગ પર પથરાતી ખાલી જગ્યા પર ફૂલ પાંદડાઓની છાપ વધુ જોવા મળે છે પલંગ પર આપણે શું પાથરીએ છીએ ચાદર તો ચાદર પર જે ફૂલ પાંદડાઓની છાપ વધારેમાં વધારે જોવા મળે છે જેના પાન નાના પાતળા અને કિનાર દાતાવાળા હોય તેવું વૃક્ષ ખાલી જગ્યા છે હવે ભાઈ જેના પાન નાના છે પાતળા છે અને કિનાર કેવી છે દાતાવાળી તેવું વૃક્ષ કહ્યું તો લીમડો તમે લીમડાના પાન જોજો તો તમને ખબર પડશે કે એ કેવા છે ખાલી જગ્યાના પાન ચામાં નાખવાથી સ્વાદ સારો આવે છે સાના પાન ફુદીનાના આપણે ફુદીનો નાખીએ ને ચામાં હમ મમ્મીને પૂછજો ફુદીનો કેવો આવે ને જોજો તમે બરાબર ને તુલસી બારમાસી રીંગણી વગેરે વનસ્પતિને ખાલી જગ્યા કહે છે તુલસી બારમાસી અને રીંગણનો જે છોડ હોય સોરી જે વનસ્પતિ હોય એને શું કહેવામાં આવે છોડ કહેવામાં આવે છે તુલસીના બારમાસીના રીંગણના છોડ હોય છે એટલે કે એને છોડ કહે છે વડ લીમડો આંબો બાવળ વગેરે વનસ્પતિને ખાલી જગ્યા કહે છે વડ લીમડો આંબો બાવળ આ બધું શું છે તો એ વૃક્ષ છે એટલે કે ઝાડ છે એના મોટા મોટા ઝાડ આવે વડનું લીમડાનું આંબાનું અને મોટા મોટા ઝાડ હોય છે ને તમે તમારી આજુબાજુ તો આવા તમને વૃક્ષો જોવા મળશે વનસ્પતિના ખાલી જગ્યાનો રંગ લીલો હોય છે શેનો રંગ લીલો હોય છે પાનનો એટલે કે પાંદડાનો રંગ કેવો હોય છે લીલો બરાબર ને મિત્રો હવે આપણે ખરા ખોટા જોઈ લઈએ બગીચામાં બાળકોએ આમલી પીપળીની રમત રમી આમલી પીપળીની રમત રમતા હતા ના તો શું આવશે અહિયાં ખોટું બાળકો વનપરીની રમત રમતા હતા તે બગીચામાં લીમડો મહેંદી અને જાસ્મિન નામની વનસ્પતિ હતી વનપરીની રમત રમતા હતા ત્યારે બગીચામાં કઈ વનસ્પતિ હતી લીમડો મહેંદી અને જાસ્મીન હતી હા તો એમાં શું આવશે ખરું ગુલાબના છોડનું થળ જાડું હોય છે ગુલાબના છોડનું જે થળ હોય છે એ જાડું હોય છે નથી હોતું તો ખોટું આવશે પીપળાના વૃક્ષના પાન નાના પાતળા અને દાંતાવાળા હોય છે હવે પીપળાના પાન તમે જોજો એના નાના પાતળા અને દાંતાવાળા હોય હોય તો ખોટું આવે એમાં મુલાયમ અને ચીકડા થળની છાપ સારી છે હવે મુલાયમ હોય એકદમ સોફ્ટ સોફ્ટ હોય થડ અને એના ચીકણું હોય તો એની છાપ સારી આવે નહીં આવે તો કેવા થની છાપ સારી આવે ખરબચડી ખરબચડા થળની છાપ સારી આવે છે દરેક પાનનો આકાર રંગ અને કિનાર જુદી જુદી છે દરેક પાનનો આકાર રંગ અને કિનાર જુદી જુદી છે હા તો ખરું આવશે લીમડાના પાન સ્વાદમાં કડવા હોય છે કડવો જે લીમડો હોય એના પાન કેવા હોય છે સ્વાદમાં કડવા બરાબર ને તો એ ખરું આવશે હવે આગળના પ્રશ્નો આપણે આવતા વિડીયોમાં જોઈશું અહીં સુધી ખરા ખોટા સુધી તમારે સ્વાધેપોથી કરવાનું છે આ તમારું હોમવર્ક છે થેન્ક યુ